બેટા હું છેલ્લા કેટલા દિવસથી જોઉં છું કે તું ઉદાસ રહે છે અને આજે આજે તો તું સાવ નર્વસ લાગે છે થયું છે શું બોલ તો મમ્મી હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું પણ એ છોકરીનો ભાઈ અને એના મમ્મી સમજે છે કે હું ગરીબ છું અને એટલે જ મને એના ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો હતો શું પણ તારે કહી દેવાય ને કે તું કરોડપતિ ઘરનો દીકરો છે અને મને એ પણ ના સમજાયું છેલ્લા કેટલાય દિવસથી તું આવા સાદા કપડાં પહેરીને ફરે છે હા આ શું છે તારી લાઈફસ્ટાઈલને શું થઈ ગયું છે મને જણાવીશ મમ્મી અમીર જોઈને તો ગમે તે છોકરી પ્રેમ કરવા લાગે પણ ગરીબ સાથે જે છોકરી પ્રેમ કરે ને એ સાચા દિલથી પ્રેમ કરતી હોય અને જે મારા પૈસાને નહીં પણ મને પ્રેમ કરે ને એવી મારે છોકરી જોઈતી છે શું એ છોકરી પણ તને પ્રેમ કરે છે તું ગરીબ છે તારી પાસે કંઈ નથી એ જાણ્યા પછી પણ તને પ્રેમ કરે છે હા એ સાચે મને પ્રેમ કરે છે અને એ પોતાની સુખ સાહેબી છોડીને મારી સાથે રહેવા તૈયાર છે અને એ પણ ભાગીને શું એને ખબર છે કે હું ગરીબ છું છતાં પણ મારી સાથે રહેવા માટે એ ભાગવા પણ તૈયાર છે હવે આનાથી સારી છોકરી મને કોઈ જગ્યાએ મળે બેટા તું ચિંતા ના કરીશ ઉદાસ ના થઈશ મમ્મી પ્લીઝ તો પછી તમે કંઈક કરો ને મારે એ છોકરી સાથે જ લગ્ન કરવા છે તમે કંઈ પણ કરીને મારા લગ્નની સાથે કરાવી આપો હા બેટા પણ જણાવીશ એનું નામ શું છે મીરા મીરા તું ચિંતા કર્યા વગર શાંતિથી સૂઈ જા હું કાલે જ એના ઘરે જઈને વાત કરું છું તને રૂમમાંથી બહાર કાઢી તો અહીંયાથી હવે તું બહાર ભાગવાની કોશિશ તો બિલકુલ નહીં કરતી અને જો તે કરી તો યાદ રાખજે તારો ભાઈ પેલા છોકરાના ટાટિયા ભાંગીને એને અધમો કરી નાખશે ના તમે એવું કંઈ જ ના કરતા પ્લીઝ તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ પણ આદિને કંઈ નુકસાન ના કરો જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ તમે કોણ આંટી અમારા મમ છે તો અહીંયા કેમ આવ્યા છો પણ બેન મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે અને એના માટે એટલે કે મારા દીકરાના લગ્નની વાત કરવા માટે હું અહીંયા આવી છું અને અને બેન તમે તો જાણો જ છો ને કે છોકરાની ખુશીમાં જ આપણી ખુશી હોય તો તમે શું કામ એ લોકોને અલગ કરો છો અને બેન એ લોકો એકબીજાને સમજે છે એકબીજાને જાણે છે તો તમે લગ્ન માટે હા પાડી દો એકબીજાને સમજવું એકબીજાને પ્રેમ કરવો એનાથી જિંદગી નથી જીવાતી જિંદગી જીવવા માટે પૈસા જોઈએ અને એની અવકાત તો તમારી પાસે છે નહીં તો શું જોઈને માગું લઈને આવ્યા છો અને કાન ખોલીને સાંભળી લો મારી દીકરીના લગ્ન આ છોકરા સાથે તો ક્યારેય નહીં થવા દઉં ક્યારેય નહીં બેન તમે ઓકાતની વાત ના કરો ને તો વધારે સારું બાકી જો અમે અમારી ઓકાતમાં આવી ગયા ને તો મમ્મી શેઠાણી તમે અમારા ગરીબની કુટિયામાં અરે હું એની જ કંપનીમાં મેનેજર છું
અને મને મેનેજરની જે પોસ્ટ આપી ને ત્યાં શીઠણી જ આપી છે, બહુ જ ઉદાર દિલના છે. કોઈની પણ ક્યારે ભૂલ થઈ ગઈ હોય ને તો ઉદાર દિલ રાખીને કંઈ કહેતા નથી અને શીખવાડે છે. નરેશ, આ તમારી બેન મીરા છે ને? હા, આ મારી બેન છે. પણ શીઠણી, તમે અહીંયા મારે ઘરે? આ મારો દીકરો આદિત્ય છે. ના નરેશ, તારી જ કઈક ભૂલ થાય છે. આ આનો દીકરો હોય જ ન શકે. આ તો એક ગરીબનો. બસ બહુ થયું. આ તમને કયા એંગલે ગરીબ લાગે છે? તમને બધાને ખબર નહીં હોય પણ આ મારો એકનો એક દીકરો અને ઓમકાર ઇન્ડસ્ટ્રીઝનો માલિક આદિત્ય છે. પણ જો આ તમારો દીકરો હોય અને આટલી મોટી ઇન્ડસ્ટ્રીનો જો એ માલિક હોય તો એ જેટલી વાર અમને મળ્યો છે એટલી વાર સાવ સાદા કપડામાં મળ્યો છે અને આટલું સાદું જીવન એક શા માટે જીવે છે? શું કામ? વાત જાણે એમ છે ને કે મારો આદિત્ય નાનો હતો ને ત્યારે એના પપ્પાનું મૃત્યુ થયું. કરોડો રૂપિયા હોવા છતાં અમે એમનો જીવ ન બચાવી શકે. એ દિવસથી હું અને મારો દીકરો સાદું જીવન જ જીવીએ છીએ. અમને પૈસાની કોઈ લોભ લાલચ નથી કે નથી કોઈ મોહ માયા. અને આ આખી ઓમકાર ઇન્ડસ્ટ્રીઝનો માલિક મારો દીકરો આદિત્ય છે. અને જ્યારે એના પપ્પાનું મૃત્યુ થયું ને ત્યારે આદિ તો સાવ નાનો હતો, એને તો કંઈ ખબર પણ નહીં હતી. એના પપ્પાએ વચન લીધું હતું કે તારે મારા દીકરા માટે માં અને બાપ બંને બનવાનું છે. અને વચન બીજું એ પણ લીધું હતું કે તું મારા નામનું મંગળસૂત્ર ક્યારેય તારા ગળામાંથી નહીં કાઢે. એટલે આજે પણ હું આદિના પપ્પાના નામનું મંગળસૂત્ર પહેરું છું. આદિ, આ બધી હકીકત છે કે તું આટલો અમીર છે તો તે મારાથી ખોટું શું કામ બોલ્યું? શું કામ આવા ગરીબ હોવાના ઢોંગ તારે કરવા પડ્યા? અને આ લોકોએ તને ન બોલવાના વેણ બોલ્યા ને? કમસે કમ મને તો સાચું કહી દીધું હોત. જો મીરા, હું એવી છોકરીને મારી જીવનસાથી બનાવવા માંગતો હતો કે જે મારી સાદગી અને મને સાચા દિલથી પ્રેમ કરે, જે મારી ગરીબી અપનાવીને મારી સાથે ભાગવા પણ તૈયાર થઈ જાય. અને બસ એવો પ્રેમ મેં તારામાં જ જોયો છે. તું મને દિલથી પ્રેમ કરે છે અને એટલે જ તારી જેવી જીવનસાથી મને ક્યાંય નહીં મળે. અને એટલા માટે જ અમે લોકો અહીં મળવા માટે આવ્યા છીએ. આદિત્ય, સાચું કહું ને તો તમારા વિચાર અને તમારી સમજ કેટલી ઊંચી છે. તમે તારત તો તમારા પૈસાના તાકાતથી મારી દીકરીને ફસાવી શક્યા હોત અને પછી ધરાઈ જાત ત્યારે છોડી પણ દીધી હોત. પણ નહીં, તમે મારી દીકરીમાં સાચો પ્રેમ જોયો અને એને અપનાવવા તમારે ગરીબ થવું પડ્યું તો પણ તમે થયા. ધન્ય છે તમારી આ સમજને. બસ હવે મને મારી દીકરી માટે કોઈ ચિંતા નથી. મને ખબર છે મારી દીકરીને તમારા સિવાય બીજો કોઈ પણ છોકરો, એ ગરીબ હોય કે અમીર હોય, એને સાચો પ્રેમ તો નહીં જ આપી શકે. અને આજે જ મારો આ બધો અહમ છોડીને હું મારી દીકરી તમને સોંપવા માગું છું. અને રહીચાબેન, અત્યાર સુધી અહમમાં અને મારી દીકરીના પ્રેમના મોહમાં જે પણ કંઈ મેં તમને કીધું, આદિત્ય તને પણ કીધું, તો
એક બેન સમજીને મને માફ કરી દેજો. અરે ના, આમાં માફી ના હોય. અમે તો લક્ષ્મી લેવા આવ્યા છે અને તમારે હસતા મોડે અમને આપવાની હોય. અને આજથી મારી દીકરીનો હાથ તમારા હાથમાં સોંપું છું અને એના પગલા તમારા ઘરે લક્ષ્મી રૂપે કરો એવી મારી વિનંતી છે. મારી બેને તો કોલસાની ખાણમાંથી હીરો ગોત્યો છે, હીરો. હું હજી પણ તમારી બેનને સાદગીથી જ રાખ્યું છે, તો એનાથી તમને કોઈ વિરોધ તો નથી ને? અરે ના ના, જરાક પણ નહીં. અને મારી દીકરી પણ તમે જેમ કહેશો એમ જ રહેવા માટે તૈયાર થશે. તમારા ઘરનું બધું કામ અને બધી જવાબદારી પણ ઉપાડી લેશે એની મને ખાતરી છે. બસ હવે રડવાના દિવસ ગયા. વહેલા વહેલા તમારી દીકરીને અમારા ઘરની વહુ તરીકે પધરામણી કરવાની છે, તો તૈયારી કરવાનો સમય પણ જોઈશે ને. ચાલો વહેલા મળીએ. જય શ્રી કૃષ્ણ. મીરા, કદાચ તારા માટે અમે કોઈ છોકરો શોધવા જાત ને, તો પણ આનાથી સારો તો અમે ન જ શોધી શકત. તારી પસંદગી પર અમને નાશ છે. આપણે આદિનું કેટલું અપમાન કર્યું, હવે એની સામે નજર મેળવતા આપણો જીવ કેમ ચાલશે? ના નરેશ ના, આ બધું જો અજાણતા થયું. આપણે ક્યાં જાણતા હતા કે એની સાચી પરિસ્થિતિ શું છે? કદાચ આપણી જગ્યાએ એ લોકો હોત અને આણે ગરીબીનું નાટક કર્યું હોત તો એ લોકો પણ એ જ વર્તન કરત જે આપણે આદિત્ય સાથે કર્યું, હે ને?